એક તરફ વિશ્વમાં કોરોના ફરી કહેર મચાવી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ કોરોના કેસો આવી શકે છે. તેવા સમયે પણ જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળે છે. કોરોનાના જન્મદાતા ચીન સહિતના અનેક દેશોમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોની સરકારને કોરોનાના નવા કેસના સેમ્પલનું જીનોમ સિક્વન્સ કરવા સૂચન કરી દીધું છે. ત્યારે જેતપુરમાં ગઈકાલે જ નવા ઓમિક્રોન BF7નો શંકાસ્પદ કેસ પણ જોવા મળ્યો છે. તેવા સમયે જ જેતપુરની સરકારી હોસ્પિટલમાં રહેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે. ₹40 લાખના ખર્ચે પ્રતિ મિનિટ 250 લિટર જેટલી કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ પ્લાન્ટ ધૂળ ખાતી હાલતમાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી આ બાબત ખૂબ જ આવકાર્ય હતી અને આવકાર્ય છે. પરંતુ ઓક્સિજન પ્લાન્ટનો સ્થાપના કર્યા પછી આજ દિન સુધી આ ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચી શકતો નથી. કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીના હિસાબે આ ઓક્સિજન દર્દીઓ સુધી ન મળતા આ ઓક્સિજન પ્લાન્ટ એ શોભાના ગાંઠિયા સમાન છે. અધિક્ષક સાહેબને પણ વિનંતી કરી છે, મૌખિકમાં રજૂઆત કરી છે, લાગતા વળગતા જવાબદાર અધિકારીઓને પણ વાત કરી છે, પરંતુ તમામ લોકો ઉદાસીન છે. હવે જ્યારે વિશ્વની અંદર અને ભારતમાં ગુજરાતમાં પણ કેસો નોંધાણા છે અને જેતપુરમાં પણ ગઈકાલે કોરોનાનો આવો જ એક શંકાસ્પદ કેસ મળ્યો છે, ત્યારે જ્યારે દર્દીને ઓક્સિજન નહીં મળે અને ઓક્સિજન નહીં મળતા દર્દી જ્યારે અવસાન પામશે અથવા પોતાનો જીવ ગુમાવશે તે માટે જવાબદાર કોણ, આ પ્રશ્ન ઉપસ્થિત થશે. તો હું અધિક્ષક સાહેબને અને લાગતા વળગતા જવાબદાર અધિકારીશ્રીને વિનંતી કરું કે તેઓ તાત્કાલિક વિના વિલંબે આ ઓક્સિજન પ્લાન્ટ કે જે ઓક્સિજન દર્દી સુધી પહોંચવો જોઈએ તે પહોંચાડવા માટેની તમામ ગતિવિધિ કરે. હાલ કોરોનાના કેસીસ આવવા માંડ્યા છે એટલે સરકાર પણ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને કોરોનાને લગતી તૈયારીઓ માટે ગઈકાલે જ વડી કચેરીએથી સ્ટેટ લેવલેથી મિટિંગ કરીને તમામને અમને સૂચના આપી દેવામાં આવી છે અને પરિપત્ર પણ કરેલો છે. આ અન્વયે સરકારી હોસ્પિટલ જેતપુરમાં સરકારશ્રી તરફથી પૂરો પાડેલો GCSRA દ્વારા આપેલો બોસ્કો કંપનીનો 250 લિટર પ્રતિ મિનિટવાળો ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલો છે. પહેલાં એનું ફ્લોમીટર બ્રેકેજ હતું, જે ફ્લોમીટર કંપનીએ બદલાવી આપેલ છે. ઓક્સિજનની લાઇન PIO દ્વારા નાખી આપેલી છે અને ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન પેશન્ટના બેડ સુધી પહોંચાડવા માટે આ બંને વચ્ચે અમુક મશીનરી ખૂટે છે. આ મશીનરી માટે અમે PIOને અને વડી કચેરીને લખી અને જાણ કરી દીધેલી છે. આ મશીનરી નખાઈ જાય એટલે ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન પેશન્ટના બેડ સુધી પહોંચી શકે. આ ઉપરાંત આપણી પાસે નાના મોટા બધા થઈને 50 થી 50 જેટલા ઓક્સિજન સિલિન્ડરો છે અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર 10 છે. આ ઉપરાંત વેન્ટિલેટરની પણ વ્યવસ્થા છે. આપણી પાસે હાલ પેશન્ટની સારવાર કરી શકે એવા મેડિકલ ઓફિસરો MBBS ડૉક્ટરો પૂરતા છે. ક્લાસ 1માં એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છે જે વેન્ટિલેટર ચલાવી શકે, પેશન્ટને સારવાર આપી શકે, તેમજ પીડિયાટ્રિશિયન પણ અવેલેબલ છે એટલે બાળકોને પણ કોરોના હોય તો સારવાર મળી શકે. કોરોનાના કેસીસ ચાલુ થવા માંડે એટલે કલેક્ટરશ્રી દ્વારા હોસ્પિટલમાં DCHC ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ચાલુ કરવાના આદેશ થઈ, જે એક્ઝિટ એન્ટ્રી કોરોના વોર્ડની અલગ કરવાની થઈ તો મેઇન બિલ્ડિંગમાંથી એની અલગ એન્ટ્રી કરવાનું, સિવિલ વર્ક, ઇલેક્ટ્રિક વર્ક તેમજ આ ઓક્સિજન માટે જે મશીનરી ખૂટે છે આ બધી કામગીરીના આદેશ અને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે અને PIO એ કામ તાત્કાલિક કરી દે અને આપણે અત્યારે 22 બેડની સુવિધા છે. હાલ તો ઓક્સિજન પ્લાન્ટ બંધ છે અને જો કોઈ પણ દર્દી આવે તો એને કેવી રીતે સારવાર આપવામાં આવે છે આપણે? એટલે પેશન્ટ કોરોનાના પેશન્ટને ઇન્ડોર કરવા માટે થઈને તો DCHC જે ચાલુ કરવાનું હોય એના આદેશ કલેક્ટરશ્રી તરફથી આવ્યા, તાત્કાલિક આ બધી કાર્યવાહી ગ્રાન્ટ મળીએ કરી અને ચાલુ કરી શકાય. બાકી એકલ દોકલ કંઈ ઓક્સિજન આપવાના કે એવા બને તો આપણી પાસે ઓક્સિજન સિલિન્ડર હોય છે, O2 કોન્સન્ટ્રેટર હોય છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી રહેતું. જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવા અંગે પ્લાન્ટ ફિટ કરનારી કંપની જવાબદાર હોવાનું મનાય છે, ત્યારે તેની સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.